हेलो, वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल केमिस्ट्री स्टूडेंट्स। तो आज आप स्टैंडर्ड वन में विषय गुजराती नो अभ्यास करीशू। तो आप क्या पाठ नो अभ्यास करीए छे? पाठ दस, वड़दादा। तो आप आगळना वीडियो में पाठ दस समझी चूक्या छे, तो हवे आपणे स्वाध्याय करीशू। तो चालो जोईए के शुं प्रश्न छे। साचो शब्द पसंद करी खाली जग्या पूरो। तो आपणे अमुक खाली जग्या आपेली छे, तो ते आपणे खाली जग्या लखवानी छे। तो आप कई रीतना लखीशू? आपने बे ऑप्शन आपेला हशे, तेमाथी एक राइट आंसर हशे अने एक रॉन्ग आंसर हशे। तेमाथी आपणे राइट आंसर शोधवानो छे अने ते आपणे खाली जग्यामां लखवानो छे। तो चलो आप खाली जग्यामां लखीए। तो आपणे पहली खाली जग्या शुं आपेली छे? जतिन एना खाली जग्या साथे फरवा गयो। तो जतिन एना खाली जग्या साथे फरवा गयो हतो, तो ऑप्शन में जोईए दादा के मामा। तो शुं आवशे आंसर में? कयो राइट आंसर छे? वेरी गुड, दादा। तो दादा लखेलू छे, त्यां नीचे अंडरलाइन करीशू अने ते आंसर आपणे खाली जग्यामां लखीशू। चलो बधाए लख्यो आंसर। चलो बीजा नंबरनो जोईए आपणे। टेटानो रंग खाली जग्या होय, टेटानो रंग खाली जग्या होय, लाल होय के पीळो होय? आ बेमांथी कयो राइट आंसर छे? लाल छे के पीळो? वेरी गुड, लाल। तो लाल લખેલું છે, ત્યાં નીચે અન્ડરલાઈન કરીશું અને આન્સર માં આપણે શું લખીશું? લાલ લખીશું। શું લખીશું? લાલ। ચાલો ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ। વડદાદાનું ફળ ખાલી જગ્યા છે, વડદાદાનું ફળ ખાલી જગ્યા છે, ટેટા છે કે ટમેટા છે? શું આવશે આન્સર માં? ટેટા। તો લખીશું ટેટા। ચાલો ચાર નંબરની ખાલી જગ્યા જોઈએ। વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો, તો વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો, મોર બેઠો હતો કે વાંદરો બેઠો હતો? વાંદરો। તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? વાંદરો। ચાલો પાંચ નંબરની ખાલી જગ્યા જોઈએ। ગામના પાદરે એક ખાલી જગ્યાનું ઝાડ હતું, તો ગામના પાદરે ખાલી જગ્યાનું ઝાડ હતું, કોનું ઝાડ હતું? કેસુડાનું હતું કે આંબાનું હતું? વેરી ગુડ, કેસુડાનું। તો આન્સરમાં શું લખીશું? કેસુડા। ચાલો હવે છઠ્ઠા નંબરનું જોઈએ। છઠ્ઠા નંબરની ખાલી જગ્યા। વડના મૂળને ખાલી જગ્યા કહેવાય, ડાળખી કહેવાય કે વડવાઈ કહેવાય? વડવાઈ કહેવાય, વડના મૂળને વડવાઈ કહેવાય। તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? વડવાઈ। તો બધાને ખાલી જગ્યામાં સમજ પડી ગઈ। ચાલો હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ। શું આપેલું છે આપણને? ખરા ખોટા આપેલા છે, દેખાય છે બધાને? તો ચાલો આપણે તે ખરા ખોટા કરીએ। સાચું હોય ત્યાં રાઈટની નિશાની કરીશું, ખોટું હોય ત્યાં રોંગની નિશાની કરીશું। તો ચાલો આપણે પહેલું જોઈએ આપણે શું આપેલું છે। જતીન મામા સાથે ફરવા ગયો, રાઈટ છે કે રોંગ છે? રોંગ છે। તો આપણે શેની નિશાની કરીશું? રંગની નિશાની કરીશું। તો બધા રંગની નિશાની કરો પહેલા બુક્સમાં। ચાલો હવે બીજા નંબરનું જોઈએ। શું વાક્ય આપેલું છે આપણને? ગામના પાદરે બાવળનું ઝાડ હતું, રાઈટ છે કે રોંગ છે? રોંગ છે। ગામના પાદરે શેનું ઝાડ હતું? કેસુડાનું ઝાડ હતું। તો આપણે અહીંયા શું કરીશું? રંગની નિશાની કરીશું। ચાલો હવે ત્રીજા નંબરનું જોઈએ વાક્ય। ટેટા લાલ રંગના હોય, શું કીધું છે આપણને? કે ટેટા લાલ રંગના હોય। તો આ વાક્ય કેવું છે? સાચું છે। તો રાઈટની નિશાની કરીશું આપણે, ખરાની નિશાની કરીશું। ચાલો ચોથા નંબરનું વાક્ય જોઈએ। જતીન દાદાના ખંભા પર બેઠો, રાઈટ છે કે રોંગ છે? વાક્ય રાઈટ વાક્ય છે, જતીન તેના દાદાના ખંભા પર બેઠો હતો। તો આપણે શું કરીશું નિશાની? રાઈટની નિશાની, ખરાની નિશાની કરીશું। ચાલો પાંચ નંબરનું વાક્ય જોઈએ। વડના પાન નાના હોય, વડના પાન નાના હોય, રાઈટ છે કે રોંગ? શું આવશે? રોંગ। શું આવશે નિશાની? રોંગ। વડના પાન નાના ન હોય, કેવા હોય? મોટા હોય। ચાલો હવે જોઈએ છઠ્ઠા નંબરનું। વડનું થડ ખૂબ જાડું હતું, તો રાઈટ છે કે રોંગ છે? રાઈટ, ખરાની નિશાની આવશે, કેમ કે વડનું થડ કેવું હોય? ખૂબ જાડું હોય છે। તો આ વાક્ય કેવું છે? સાચું છે। તો ખરાની નિશાની કરીશું આપણે। હવે સાત નંબરનું જોઈએ।
गुलाब जोई जतिन राजी राजी थयो। तो शू आवशे आंसर में, राइट के रोंग? रोंग आवशे, खोटा नी निशानी आवशे। तो आपणे रोंग निशानी करीशुं। जतिन ने हिचका खावानी मजा पड़ी। आठ नंबर नुं वाक्य शू छे? जतिन ने हिचका खावानी मजा पड़ी। तो आ वाक्य केवुं छे, साचुं छे के खोटुं छे? वेरी गुड, साचुं छे। तो आपणे राइट की निशानी करीशुं। तो बधा ने खरा खोटा में समझ पड़ी गई? करे बधाए प्रेक्टिस करवानी छे। ओके, थैंक यू।